સાંભળો, દાને કીધું કે આપણા ભાગમાં હોય તો આવો સત્સંગ મળે. ભાગ ઇનકો મિલે નહીં જો ભલી વસ્તુ કા ભોગ, ભાગ ઇનકો મિલે નહીં ભલી વસ્તુ કા ભોગ, કાગા દ્રાક્ષ ખાય તો એને કંઠે બેસે રોગ, કાગડાને તમે જરા ખવડાવો તો એને રો અવાજ બેસી જાય, ગધેડાને ગંગામાં પાણીમાં નવડાવો તો માંદો પડે, આ ભૂંડરી માથે અતરનો ફુવાળ સાટો બે ભાન થઈને પડી જાય, વાતાવરણ કોને બગડે, કારણ કે એને ગટરમાં જ મજા આવે. એટલે આપણા ભાઈ હોય તો આવો સત્સંગ મળે. હમણાં નકર એક સત્યનારાયણ ભગવાનની કથા હતી, તો કથા પૂરી થઈ પછી પ્રસાદ વેચાણો, પ્રસાદમાં બેનો દીકરીઓએ એવો સુંદર મજાનો શીરો બનાવેલો, કાજુ બદામ પિસ્તા એલચી એવું બધું સુકોમ એવો નાખીને એવો શીરો બનાવેલો, માણા બહુ હતા અને શીરો ઓછો હતો. તો ગરધણીએ કીધું ભાઈ થોડો થોડો બધાને શીરો આપજો. તો છેલ્લે એક ભાઈ બેઠો હતો, એના ભાગમાં શીરો આવ્યો અને એને સુગંધ આવી, આ હા હા આવો સુંદર મજાનો શીરો, અને આટલો જ તો વધારે લેવાની ઈચ્છા થઈ. તો જે હાથમાં શીરો એ હાથ તો કાંઈ લાંબો કરાય નહીં, તો જે હાથમાં શીરો હતો એ હાથ વાય જવા દીધો, અને પછી ઓલો હાથ લાંબો કર્યો, એમાં એના ભાઈ જ નહોતા, એમાં એવું થયું સામે શીરો ખાલી થઈ ગયો, વાયથી કૂતરું હબડકું મારી ગયો. એટલે ભાગમાં હોય તો મળે, ભાગમાં હોય તો જીવાય મરાય. નકર હમણાં એક જણો પેપ્સી પીતો હતો, આવે ને કોલ્ડ ડ્રિંક્સ પીતો હતો, તો એમાં એક ભાઈ આવીને ઝાટકી લીધી ને ઘટ 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 પી ગયા. ઓલો રોવા માંડ્યો, એક ભાઈ તમે મારી 10 રૂપિયાની પેપ્સી પી ગયા. ઓલો કહે તમે તારા મોજ કરી બત્રી ભાતના ભોજન મંગાવી લે, હું પૈસા આપી દઈ, હું તો રમૂજી માણસ છું. તો ઓલો વધારે રોવા માંડ્યો, એ કે પણ હું પૈસા આપી દે 10 રૂપિયા, એમાં તું ટેન્શન શું લેશો, એ કે ઓલો એ કે હું મરવાઈ ગયો ઘેરે ગળા ફાવો ખાવા ગયો, તો ઘરધણી જોઈ ગયા ન મરવા દીધો, તો પછી રેલવેના પાટામાંથી હોઈ ગયો, તો પછી ત્યાં ટીસી માસ્તર જગાડી દીધો, ત્યાં એને ન હોવા દીધો ને એને ન મરવા દીધો, છેવટે આ પેપ્સીમાં દવા નાખીને પીવાઈ ગયો, ત્યાં તું પી ગયો, આટલું કીધું ત્યાં ઓલો મરી ગયો. એટલે ભાગમાં હોય તો જીવાય, ભાગમાં હોય તો મરાય. મારા તુલસીદાસજી લખતા હોય કે ભાગ બિના નર ભાવત નાહી, સકલ પદાર્થ હે જગ માય, ભાગમાં હોય તો મળે, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. ભગવાને તુલસીદાસજી લખે છે, ભગવાને એવું કીધું છે નવધા ભક્તિમાંની પહેલી ભક્તિ એ છે, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સંતોનો સંગ કરવો એ નવધા ભક્તિમાંની પહેલી ભક્તિ છે, અને બીજી ભક્તિ ભગવાનની કથા વાર્તા સાંભળવી, એ કથાનું આચરણ જીવનમાં ઉતારવું, એ નવધા ભક્તિમાંની બીજી ભક્તિ છે. કોઈ પણ નવધા ભક્તિમાંની એક ભક્તિ આપણામાં હોય તો આપણે ભગવાનને ગમીએ. સબરીમાં નવે નવ ભક્તિ હતી ને, એટલે ભગવાન રાવ એના ઘેરે સામેથી મળવા આવ્યા હતા. હા, એટલે ભાગમાં હોય તો મળે, ભાગમાં હોય. અને અહીં તો ભાગવત ભગવાનનું સોનું છે, માટે સાજિંદા મિત્રો હવે જ્યાં હોય ત્યાંથી આવી જાય. હા, મને જે સાહેબ ભણાવી, સાહેબનું નામ ચુનીલાલભાઈ, હા એને એક અટ્ટે ઊંસું જોઈને જ ભણાવે, ઊંસું જોઈને જ ભણાવે. હા, ઊંસું જોઈને જમે, ઊંસું જોઈને હાલે, કોકના છોકરા ઠેબે લેતા જાય, કોક દી ખારી પેટના ગળાથિયા ખાઈ જાય, ઊંસું જોઈને જ બધું. તો એક દી સાહેબે બોર્ડ ઉપર વાક્ય લખ્યું કે લીમડી ગામે ગાડી મળી, મને ઊભો કરો ઋષભ ઊભો થા. મેં કીધું બોલો સાહેબ, એ કે આ વાક્ય વાંચતો. મેં કહું સાહેબ લીમડી ગામે ગાડી મળી, એ કે આ વાક્ય પાછળથી વાંચ. મેં કહું લીમડી ગામે ગાડી મળી, બે બાજુથી વાંચો સરખું થાય. તો કે વેરી ગુડ, આજ આવું એક વાક્ય આવડે. મેં કીધું હા, એ કે બોલ. તો મેં કહું જ્યારે, મેં કહું જ્યારે બાવા બારે જા, બે બાજુથી વાંચો તમે હરખું થાય. એ કે વેરી ગુડ, હજી આવડે. મેં કીધું હા, એ કે બોલ. તો મેં કીધું મલયાલમ ભાષાનું નામ છે, બે બાજુથી વાંચો હરખું થાય. તો કે વેરી ગુડ, એ કે હજી આવડે. મેં કીધું હા, એ કે બોલ. તો મેં કીધું મા તે મા, બે બાજુથી વાંચો હરખું થાય. તો કે વેરી ગુડ, હજી આવડે. મેં કીધું હા. તો કે બોલ. તો મેં કીધું મારી મા, મારી મા, બે બાજુથી વાંચો હરખું થાય. તો કે વેરી ગુડ, હજી આવડે. મેં કીધું હા. તો કે બોલ. તો મેં કીધું જ્યારે બકરી કબરે જા, બે બાજુથી વાંચો સરખું થાય. એ કે વેરી ગુડ, હજી આવડે. મેં કીધું હા. તો કે બોલ. તો મેં કીધું નવું જીવન, બે બાજુથી વાંચો સરખું થાય. તો કે વેરી ગુડ, હજી આવડે. મેં કીધું હા. તો કે બોલ. તો મેં કીધું જો પસાસ આપજો,
બે બાજુ તો વાંચો હરખો થાય તો વેરી ગુડ હજી આવડે. મેં કીધું હા તો બોલતો, મેં કીધું જા માણકા કાણમાં જા, બે બાજુથી વાંચો હરખું થાય તો વેરી ગુડ હજી આવડે. મેં કીધું હા કે બોલતો, મેં કીધું છમુની માની મૂછ, બે બાજુથી વાંચો હરખું થાય તો કે વેરી ગુડ હજી આવડે. મેં કીધું સાહેબ આવડે છે પણ મારો નહીં તો કહું. એ કે હવે ડાયા છોકરાને મરે જાય છે, બોલ બોલ. મેં કીધું સાહેબ મારશો નહીં ને? એ કે નહીં મારું. મેં કીધું જો ચુનિયા નીચું જો, હવે સાહેબ એ જ જોવે છે. હવે સાજિંદા મિત્રો આવી જાય, હવે હવે સાહેબ એ ઉપર જોતા જ નથી. હા એ એટલું જ જોઈ રાખે. બેનજો વાળા દોકર વાળા આવી જાય. હમણે એક ભાઈ ટાંટિયા માંથી ટાંટિયા સડાવીને બેઠેલો. હા વિનુભાઈ, હા ભાઈ, નોકર ચાકર રાખવાના. તો નોકર ચાકર રાખીને શું કરવાનું? તો કે બંગલા બનાવવાના. તો કે બંગલા બનાવીને શું કરવાનું? તો કે આરામ કરવાનો. ઓલો કે એ તો અટાણ કરું છું. હલો હલો અરે સમજણ વગરનું જીવ, સમજણ વગરનું જીવ ભલે ને જીવો વર્ષ હજાર, અરે સમજીને જીવો બે ઘડી સમજો બેડો પાર.
એવું એક સતાર બાપુ બહુ સુંદર મજાનું ભજન લખે, શું પૂછો છો મુજને કે શું કરું છું, મને જગ મે ત્યાં હરું છું ફરું છું, શું પૂછો છો મુજને કે શું કરું છું, મને જગ મે ત્યાં હરું છું ફરું છું, છે એક નવલ કિશોર છે એક
भक्ति ले दे सीता जी ए मुनि।